ગીર સોમનાથ જિલ્લાના ભાલકા તીર્થ ખાતે આવેલા નિરાલી ખોડિયાર મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ અંતર્ગત ગુરુવંદના કાર્યક્રમ યોજાયો હતો. ગુરુ વિના જ્ઞાન નહીં અને ગુરુ વિના ઉદ્ધાર નહીં. સમગ્ર દેશમાં આજરોજ ગુરુ પૂર્ણિમાના મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ભાલકા તીર્થ ખાતે આવેલા નિરાલી ખોડિયાર મંદિરના મહંત અને મહામંડલેશ્વર શ્રી બજરંગદાસ બાપુની જગ્યા ખાતે ગુરુવંદના કાર્યક્રમ યોજાયો હતો. તો સવારથી જ ભાવિક ભક્તોની લાંબી કતારો જોવા મળી આવી હતી. તો પૂજા અર્ચના, આરતી, શમૂહ ભોજન, ધૂન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. તો આ દરમિયાન સામાજિક અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ, સાધુ સંતો સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળ્યા હતા. ભાલકાની બાજુમાં નિરાલી ખોડિયાર મંદિર, ઉદાસીન આશ્રમ, ઉદાસીન પંચાયતી મળા ખેડા, મહામંડલેશ્વર સ્વામી વચનદાર ઉદાસીન નિર્વાણ બાપુ, દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુ પૂર્ણિમા ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. પરંપરાથી હિન્દુ ધર્મ સનાતન ગુરુ મહિમા અમારો પરંપરા સનાતન ધર્મથી માન્યતા આપવામાં આવેલી છે. ભગવાન રામચંદ્રને ગુરુ હતા, રુક્મણી કૃષ્ણને ગુરુ હતા, સીતા માતાને ગુરુ ચણે ગયા, અને ગુરુને ચણે કોઈ બી દાસો અમારા હિન્દુ ધર્મમાં કોઈ દુગરા હોય નહીં, રહેવું પણ નહીં, અંધશ્રદ્ધાથી દૂર રહેવું, બને ત્યાં સુધી સંતોને ચણે જાઓ તો તમારું કલ્યાણ થશે. અને દર વર્ષે ઉજવી એ રીતે અમારા પ્રોગ્રામ ચાલુ જ રહે છે. હું જે તે અમારા પ્રોગ્રામ છે એમાં સવા લાખ બીજી કક્ષાની કુંદા શ્રાવણ મહિનામાં રુદ્રી પ્રસાદ, અભિષેક, રુદ્રીપાઠ, નવચંડી યજ્ઞ ક્ષેત્રીય આઈટમનો ખોડિયાથી ઉજવીએ છીએ. જે સંતો પધારે છે એને જમાની દાન દક્ષિણા આપીએ છીએ. વસ્ત્ર વગરના સંતો તેને વસ્ત્રનું દાન પણ કરીએ છીએ. પણ સંત મહિમા જે છે કલિયુગની અંદર એ બહુ મહાન છે. શ્રદ્ધા અંધશ્રદ્ધામાં ન લોકો પબ્લિક ના, એ મારી વિનંતી છે કે વર્ષો ત્યાં હું અહીં રહું છું, ખૂબ તપસ્યા કરી છે, તપસ્યા આશ્રમ બનાવવા આવ્યો છે જોવા માટે. હિન્દુ ધર્મને હું ખૂબ 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 માન્યતા આપું છું. સનાતન ધર્મથી કોઈ જન્મ સ્વતંત્ર નહીં. મનુષ્ય જે છે એ સનાતન છે, સનાતન છે. તું પાછળ મનુષ્ય છે એ સનાતન છે અને શિવ છે એ સનાતન છે. હવે આજ છે ને ગુરુ પૂર્ણિમા વિશે ખાસ, આજથી સવારથી શું શું કાર્યક્રમ હતા એ બસ પાછળ. આજના સ્પેશિયલ સવારથી શું શું કાર્યક્રમ હતા ગુરુ પૂર્ણિમા નિમિત્તે? ઓકે, હાલો. ગુરુ પૂર્ણિમા નિમિત્તે સવારમાં 5 વાગે મહાઆરતી, મહાપૂજા મંદિરોમાં જગદગુરુ શ્રીચંદ્ર ભગવાન ચરણ પાદુકા પૂજા, ત્યાર પછી 10 વાગે જગદગુરુની પૂજા, પછી મારા જે સતી છે પછી મારી પૂજા કરી, પૂજા પછી મંગળા આરતીનું આયોજન કરવામાં આવેલું. 11 કલાકે મંગળા આરતીનું આયોજન કરવામાં આવેલું. મંગળા આરતી કીધા પછી પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. જે કોઈ હિન્દુ ધર્મ પ્રેમી સંસ્થા આવે એને અમે દર વર્ષે પ્રસાદ વિતરણ કરીએ છીએ. જે બને એ અમે હિન્દુ પ્રજાના આશીર્વાદ પાઠવીએ છીએ બજરંગદાસ બાપુ ના આશીર્વાદ લેવા માટે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, પદાધિકારીઓ આજે બધા એવા છે. આજે ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ છે. અમે દર વર્ષે અહીંયા બજરંગદાસ બાપુના આશીર્વાદ લેવા માટે ઘર અમે આવ્યા છીએ. આજે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે આજે કુદરત પણ મહેર છે, દરેક જગ્યાએ ખૂબ સારો વરસાદ છે અને સમગ્ર જગ્યાએ લીલોતરી પ્રસરી ગઈ છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન આજે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે સૌને રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ આપે એવી ભગવાન સોમનાથને પ્રાર્થના અને બજરંગદાસ બાપુના ચરણમાં પ્રાર્થના. દેવાભાઈ ધારેચા, વેરાવળ પાટણ શહેર બાજુ પ્રમુખ. આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે અમે હાલકા મુકામે નિરાલી ખોડિયાર મંદિરે આપણા બજરંગદાસ બાપુના આશીર્વાદ લેવા માટે અમારા પ્રદેશ મંત્રી ઝવેરભાઈ કુકરાળ, જયેશભાઈ પંડ્યા, જીમભાઈ વાઇલુ, મોહનભાઈ, વેજાભાઈ તેમજ પાર્ટીના સૌ હોદ્દેદારો આજે ગુરુ પ્રત્યેનું જે ઋણ અદા કરવાનું હોય
એ ઋણ અદા કરવા માટે અમે સૌ અહીંયા એકત્રિત થયા છે. બાપુના આશીર્વાદ મેળવી અને ભગવાન સોમનાથ દાદા સમગ્ર સૃષ્ટિમાં સુખ શાંતિ સમૃદ્ધિ ઐશ્વર્ય અને સારું આરોગ્ય જળવાઈ રહે એવી દાદા પાસે આજના પવન પૂર્વે અમે પ્રાર્થના કરીએ છીએ. દીપક જોશી સાથે CN24 ન્યૂઝ ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.